નગરપાલિકાની ચૂંટણીમાં ઉલટફેરના એંધાણ, ટિકિટો જાહેર થાય તે પહેલા જ ઘમાસાણ। મનહર પરમાર અપક્ષમાંથી જોડાયા હતા ભાજપમાં, ભાજપના સત્તાધીશો પર લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપ। પાલિકાના સભ્યો જ કોન્ટ્રાક્ટર બની ગયાનો આરોપ। ભરૂચ નગરપાલિકાના 11 વોર્ડ માટે આગામી તારીખ 28 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાવા જઈ રહી છે। નગરપાલિકાના ઉમેદવારો નક્કી કરવા માટે ભાજપ અને કોંગ્રેસનું મોવડી મંડળ મેરેથોન બેઠકો કરી રહ્યું છે। ભાજપના ઉમેદવારોની જાહેરાત 10મી તારીખની આસપાસ થાય તેવી સંભાવના છે। પણ તેવામાં ભરૂચ નગરપાલિકામાં પ્રથમ અપક્ષ તરીકે ચૂંટાયેલા અને બાદમાં ભાજપમાં સામેલ થઈ ગયેલા મનહર પરમાર બળવાના મૂળમાં દેખાઈ રહ્યા છે। આ વર્ષે ભાજપ તેમને ટિકિટ નહીં આપે તેવો તેમને અણસાર આવી ગયો છે। બીજી તરફ સોશિયલ મીડિયામાં નગરપાલિકામાં સંભવિત ઉમેદવારોની ફરતી થયેલી યાદીએ બળતામાં ઘી હોમવા જેવું કામ કર્યું છે। પૂર્વ નગરસેવક મનહર પરમારનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં તેઓ પોતાનો બળાપો ઠાલવતા નજરે પડી રહ્યા છે। ભરૂચ નગરપાલિકાના ભાજપના શાસનમાં સભ્યો કોન્ટ્રાક્ટર બની પોતાના ખિસ્સા ભરી રહ્યા હોવાનો આક્ષેપ તેઓ કરી રહ્યા છે। બીજી તરફ તેમણે પોતાના ઉમેદવારો ઊભા રાખશે તેવી પણ જાહેરાત કરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે શહેર ભાજપના પ્રમુખ ધનજી ગોહિલે ટિકિટની માંગણી કર્યા બાદ ભરૂચ ભાજપમાં ઘમાસાણ ચાલુ થઈ ગયું છે। કેમ કે આવા લોકોને બતાવવું પડશે, બીજેપીને એવું થઈ ગયું કે ભાઈ અમે જે કરીએ તે થાય, હવે એવું નહીં ચાલવા દઈએ આપણે, બરાબર ને ભાઈ જીતું આપણે, બરાબર આ વખતે બરાબર આપણે જવાબ આપવાનો છે આ લોકોને, અને આપણા જ ઉમેદવાર મૂકીશું આપણે, ને આપણે જીતીશું, અને કામો કરવા જાય ત્યારે તો કોઈ કામ જ નથી કરતું, ચૂંટાઈ ગયા પછી તો આ લોકો આજ જ થઈ જાય છે, ને બીજેપીને ના પણ વોટ આપે, આપણે વ્યક્તિને વોટ નથી આપતા, બીજેપીને આપીએ પણ આ ચૂંટાયા પછી તો આપણું કામ જ નથી કરતા, ભૂલી જાય, ને ભ્રષ્ટાચાર તો જ થઈ ગયા આ લોકોની, એટલો ભ્રષ્ટાચાર છે, બધા કોન્ટ્રાક્ટર બની ગયા, સભ્યો કોન્ટ્રાક્ટર બની ગયા છે। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ।